હેલો ગાઈસ, કેમ છો? ઇન્સ્ટોડી ઓફિશિયલમાં હું રાજ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજથી મિત્રો, એક આપણે નવું ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે કૃષિ ક્ષેત્ર. આ તમારા 8મા નંબરનું ચેપ્ટર છે, ખૂબ જ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, જેથી આપણે યુનિક સ્ટડી ઓફિશિયલના પ્લેટફોર્મ પર આને ભણવાના છીએ. હવે ફર્સ્ટ આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ખેતી ક્ષેત્રની પ્રસ્તાવના શું છે. તો તમને બધાને ખબર છે કે અર્થતંત્રમાં જેટલા બી ક્ષેત્રો છે એમાં કૃષિ ક્ષેત્ર જે છે એ ખૂબ અગત્યનું ક્ષેત્ર છે. ઓકે, પણ હવે એક વર્ડ દેખાતો હશે, તમામ ક્ષેત્રો. તો હવે ક્વેશ્ચન આવશે કે ટોટલ ક્ષેત્રો કેટલા હોય છે અર્થતંત્રમાં. તો મિત્રો, તમને જણાવી દઉં કે ટોટલ અર્થતંત્રમાં 3 ક્ષેત્રો હોય છે. કેટલા? 3 હોય. ફર્સ્ટ આવે છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું આવે છે ગૌણ ક્ષેત્ર, અને લાસ્ટ આવે છે સેવા ક્ષેત્ર. આ ટોટલ 3 ક્ષેત્રો અર્થતંત્રમાં જોવા મળતા હોય છે. હવે પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? કે જ્યાં રો મટીરિયલ બનાવવામાં આવતું હોય, કાચો માલ જે બનાવવામાં આવતો હોય એને આપણે પ્રાથમિક ક્ષેત્ર કહીએ છીએ. જેમ કે કોલસો થઈ ગયો, એક પ્રકારનું રો મટીરિયલ કહેવાય, એને જ્યાં બનાવવામાં આવતો હોય, જ્યાં એનું રિફાઇનમેન્ટ થતું હોય. ઓકે, એ શું થઈ ગયું? એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે. પછી આ ફળ ફળાદી શાકભાજી, ઓકે, એ પણ શું કહેવાય? કાચો માલ કહેવાય, રો મટીરિયલ કહેવાય, કારણ કે એના દ્વારા નવી વસ્તુ બનાવવામાં આવશે, તો એ પણ આવી જાય પ્રાથમિક ક્ષેત્રમાં. મીન્સ કે જ્યાં કાચો માલ બનતો હોય એને પ્રાથમિક ક્ષેત્ર કહેવાય, અને એ કાચા માલના ઉપયોગ દ્વારા એક નવી વસ્તુ બનાવવામાં આવતી હોય, ઓકે, તો એને કહેવામાં આવે છે ગૌણ ક્ષેત્ર. ઓકે, જેમ શાકભાજી ફળ ફૂલાદી છે એનો યુઝ કરીને એક મેંગો જ્યુસ બનાવવામાં આવે, પછી એ ફળ ફળાદી કે એનો યુઝ કરીને એના જે વિટામિન્સ બધું છે એનો યુઝ કરીને એક નવો સાબુ નેચરલ પ્રોડક્ટ બનાવવામાં આવે, તો ઓકે, તો આ બધું શું થઈ ગયું? એક ગૌણ ક્ષેત્રમાં આવે, કે જ્યાં રો મટીરિયલનો ઉપયોગ કરીને એક પાકો ફાઇનલ પ્રોડક્ટ બનાવવામાં આવે. અને ત્રીજું ક્ષેત્ર છે આપણું સેવા ક્ષેત્ર. હવે સેવા ક્ષેત્રમાં શું હોય? કે જ્યાં સેવાકીય પ્રવૃત્તિ થતી હોય, જેમ કે ડૉક્ટરની સેવા થઈ ગઈ, પછી તાલીમો થઈ ગઈ, પછી આપણે શિક્ષણની સેવા થઈ ગઈ, આ બધી સેવા કહેવાય. ઓકે, તો આ 3 ટોટલ ક્ષેત્રો છે અર્થતંત્રમાં, અને એમાં ખેતી ક્ષેત્ર સૌથી આગળ છે. તો ખેતી ક્ષેત્ર શેમાં આવે? પ્રાથમિક ક્ષેત્રમાં આવે, કારણ કે ખેતી ક્ષેત્રમાં શું થતું હોય? રો મટીરિયલ બનાવવામાં આવતું હોય. આ જે શાકભાજી ફળ ફળાદી છે એ બધું શું કહેવામાં આવે? રો મટીરિયલ કહેવામાં આવે. ઓકે, આ ક્ષેત્ર દ્વારા દેશની પ્રજાને અનાજ શાકભાજી ફળ ફળાદી અને ફૂલો આટલું જ નહીં, બટ એની સાથે ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. ઓકે, આ તો આપણને ખબર છે કે અનાજ શું છે, શાકભાજી ફળ ફળાદી ફૂલો આ બધું શું છે, આપણે ડેલી લાઈફમાં યુઝ કરીએ છીએ, આપણને ખબર છે. બટ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતી ક્ષેત્ર પૂરો પાડે છે. કેવી રીતના? આપણે અત્યારે જ જોયું કે ખેતી ક્ષેત્રમાં શું થતું હોય, કે આ બધી વસ્તુ બનતી હોય. હવે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે એ શું કરે? એક નવી પ્રોડક્ટ બનાવે. જેમ કે તમે શું કહેવાય, સાબુ જોયા હશે, તો સાબુમાં શું હોય કે ફૂલોની ખુશ્બુ નાખેલી હોય છે, અલગ અલગ ફ્લેવર્સ બનાવવામાં આવતા હોય છે. એ કોના દ્વારા બનાવવામાં આવે? કે ફૂલો દ્વારા. તો ફૂલો શેમાંથી બને? ખેતીમાંથી બને. તો આ શું કહેવાય? કાચો માલ કહેવાય. ફૂલો શું થયું આપણા માટે? કાચો માલ થયો કહેવાય, જેના દ્વારા એક નવી વસ્તુ બનશે. પછી આ તમે ફળ ફળાદી જોતા હશો, ટીવીમાં એડવર્ટાઇઝ પણ ઘણી વાર જોયું હશે કે જ્યાં ફ્રૂટ્સનો જ્યુસ આવતો હોય છે, આપણે પણ જોયું હશે. કંપનીનું નામ તો નહીં લઉં, બટ તમને બધાને ખબર છે કે એમાંથી જ્યુસ આવતો હોય છે જેમાં ફળ ફળાદી એડ કરેલા હોય છે. તો આ બધું શું થઈ ગયું? આ ફળ ફળાદી શું થઈ ગયું? રો મટીરિયલ થઈ ગયું કહેવાય કે નહીં એના માટે? તો આથી કરીને જે ખેતી ક્ષેત્ર છે એ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. ઓકે, દુનિયાના દરેક દેશની ઉત્પાદનની ક્ષમતા જુદી જુદી હોય છે. આપણે બધાને ખબર છે કે ભારતની આખી ક્ષમતા અલગ છે ઉત્પાદન કરવાની, અને અમેરિકાની ઉત્પાદન કરવાની આખી ક્ષમતા અલગ છે, અને જે જુદા જુદા પ્રમાણમાં રોજગારી અને આવક સર્જન કરી આપે છે. જેની જેવી ક્ષમતા એવી ત્યાં રોજગારી હોય છે. તો આ તો થઈ ગઈ કૃષિ ક્ષેત્રની પ્રસ્તાવના, જે આપણે શીખ્યા કે ટોટલ ક્ષેત્ર કેટલા હોય છે, એમાં કૃષિ ક્ષેત્ર સૌથી આગળ છે, અને કૃષિ ક્ષેત્રને રો મટીરિયલ તરીકે કેમ યુઝ કરવામાં આવે છે એ પણ આપણે સમજી લીધું. આટલું સમજી લીધું બસ. હવે જે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ જે છે એ તમને પરફેક્ટલી ખબર પડી જશે. આજનો મેઇન ટોપિક હવે શરૂ થાય છે, જેનું નામ છે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ. તો આપણે સૌ જાણીએ છીએ કે પહેલાંના સમયથી જ કૃષિ ક્ષેત્ર અતિ મહત્ત્વનું રહ્યું છે. કેમ? કારણ કે ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર નભતું છે, જેથી એને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. તમને મિત્રો એક માર્ક્સમાં પૂછવામાં આવે કે ભારતને ખેતી પ્રધાન દેશ કેમ કહેવામાં આવે છે, તો તમારે આટલું લખવું પડે કે કેમ કહેવામાં આવે છે કે ભારત જે છે કૃષિ ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી, જો ઉત્પાદન શેમાંથી કરવામાં આવે? કૃષિમાંથી જ કરવામાં આવે. પ્લસ જે ભારતની વસ્તી ટોટલ છે એમાંથી મોસ્ટ ઓફ વસ્તી શેમાં પર આધાર રાખે છે?
કૃષિ પર આધાર રાખે છે, તો રોજગારી અને નિકાસ કામણ મીન્સ કે જે બી ઉત્પાદન થવું છે કૃષિમાં એને ક્યાં મોકલવામાં આવતું, વિદેશમાં મોકલવામાં આવતું અને એમાંથી કમાણી કરતા, મીન્સ કે આખા દેશનું જે છે વિકાસ એ કોની પર આધાર રાખતો હતો, કૃષિ ક્ષેત્ર પર. આથી કરીને ભારતને એક ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર એ દેશની જીવાદોરી સમાન છે, જીવાદોરી કે જેનાથી જીવન ધોરણ લોકોનું ચાલતું હોય છે, જીવન ચાલતું હોય છે લોકોનું. કારણ કે આપણે અત્યારે જોઈ ગયા કે લોકો સેના પર નપતા હોય છે, સેના પર આધાર રાખતા હોય છે, તો કે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખતા હોય છે. આથી કરીને જીવાદોરી સમાન છે અને તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. આવતા એમસીક્યુમાં પૂછાઈ શકે કે કૃષિ ક્ષેત્રને શેનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો કે ભારતના અર્થતંત્રની કરોડરજ્જુનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો હવે તમને જો મિત્રો જણાવી દઉં કે કરોડરજ્જુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં. જો આપણે કરોડરજ્જુ ના હોય તો આપણે સીધા ઊભા રહી શકીએ નહીં, શરીર આમથી આમ થઈ જાય. તો એ જ રીતે ભારતની વાત કરવામાં આવે તો ખેતી ક્ષેત્ર જે છે એ દેશનું કરોડરજ્જુ છે. કારણ કે એક કરોડરજ્જુ જો ખસી જાય તો પછી દેશ આખો ડખડ ઉખડ થઈ શકે છે. આથી કરીને કૃષિ ક્ષેત્ર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ કારણ પણ અહીં લખેલું છે કે કેમ કહેવામાં આવે છે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે. મીન્સ કે જે બીજા ક્ષેત્રો છે, ગૌણ ક્ષેત્રો અને સેવા ક્ષેત્ર, એ પણ સેને પર આધાર રાખે છે, કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. અને હવે જો હવે સ્ટોરી અહીંથી ચાલુ થાય છે, મસ્ત ઇન્ટરેસ્ટિંગ જે સ્ટોરી છે અહીંથી સ્ટાર્ટ થાય છે, કે જેનું મુખ્ય કારણ એ છે કે કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ ફળાદિ, ફૂલો જ નહીં પરંતુ એની સાથે સાથે ઉદ્યોગોમાં જે કાચો માલ વપરાય છે એ પણ નિષ્ફળ જાય છે. હવે જો અહીંથી સ્ટોરી થાય છે શરૂ, એમ કીધું છે કે જો ભારતમાં કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો, હવે અહીંથી સ્ટોરી એ છે કે નિષ્ફળ જાય બધો પાક તો શું થાય, તો અહીં પહેલું જ કારણ આપ્યું છે. તો પહેલાં તો જો આપણને જે અનાજ, શાકભાજી, ફળ ફળાદિ, બધું ફૂલોને બધું મળે છે એ પહેલાં ઓછું થઈ જશે. ઓકે, હવે આપણે જે થર્ડ ચેપ્ટર હતું આપણું એમાં જ આપણે જોઈ ગયા હતા કે જ્યાં વસ્તુ ઓછી હોય, માંગ વધુ હોય ત્યાં ભાવ વધારો થવાનો છે. ટૂંકમાં શું થશે કે શાકભાજી, ફળ ફળાદિનો ભાવ વધી જશે. બીજી તરફ શું અસર થશે કે જ્યાં ઉદ્યોગો છે જે આ બધી વસ્તુઓનો યુઝ કરીને નવો પ્રોડક્ટ બનાવતા હોય છે, તો એમને પણ હવે શાકભાજી ફળ ફળાદી મળશે નહીં, અને જેના કારણે એમને પણ શું થઈ જશે, ઉત્પાદન ઓછું થઈ જશે એમનું પણ. કારણ કે વસ્તુ જ નથી મળતી, કાચો માલ જ નથી મળતો, તો એમને પણ ઉત્પાદન ઓછું થઈ જશે. ઓકે, અને લોકોને ભાવ વધારાનો સામનો કરવો પડશે. તો આ તો એક ટોપિક થયો કે જેમાં શું થાય છે, લોકોને ભાવ વધારાનો સામનો કરવો પડે છે. હજુ સ્ટોરી આગળ વધે છે, આટલામાં સમાપ્ત થતું નથી. હજુ જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય બીજા કયા કયા પ્રોબ્લેમ થઈ શકે છે એ અહીં આપેલા છે. કે દેશની મોટાભાગની વસ્તી જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. તમારા બુકમાં ટકા પણ આપેલા છે કે 68.8% જે વસ્તી છે એ ક્યાં વસે છે, ગામડામાં વસે છે. મીન્સ કે 100માંથી 69 લોકો તો એવા છે જે ગામડામાં રહે છે. આથી કરીને જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ બધા જે પણ ખેડૂતો છે, જે પણ ગામમાં રહેતી વસ્તી જે છે, એમની આવકને માઠી અસર થવાની છે. માઠી અસર એટલે કે ખરાબ અસર થવાની છે. ઓકે, કારણ કે આપણે જોયું કે બધા લોકો ગામડામાં શેની પર આધાર રાખે છે, ખેતી પર આધાર રાખે છે. અને હવે જો ખેતી ક્ષેત્ર જ નિષ્ફળ ગયું છે તો સિમ્પલ વાત છે કે બધાની આવક ઓછી થઈ જવાની છે. તો ચલો, એક બાજુ આપણે એમ શીખ્યા કે ત્યાં શું થઈ જશે કે જે ભાવ વધારો થઈ શકે છે, અને બીજી બાજુ એમ જોયું કે લોકોની જે આવક છે એ ઘટી જાય છે. હવે ત્રીજું અસર શું થાય છે અહીં આપેલ છે, જો કે દેશ જેથી કરીને ઔદ્યોગિક વસ્તુના જે મોટા ઉપભોક્તાઓ એટલે ગ્રાહકો જેમની વસ્તુને યુઝ કરે છે એને ઉપભોક્તાઓ કહેવાય. એટલે કે ઔદ્યોગિક વસ્તુના જે ગ્રાહકો છે તેમની જે ઔદ્યોગિક વસ્તુ છે એમની માંગ ઘટાડી દે છે. ટૂંકમાં હવે જોઈએ, જે ગામડાના લોકો હતા એમની શું થઈ ગઈ, આવક ઓછી થઈ ગઈ. હવે એમની જોડે પૈસા જ નથી, તો એમની સિમ્પલ વાત છે કે જે નવી નવી વસ્તુ છે ખરીદવાનું બંધ કરી નાખશે, અને ખરીદવાનું બંધ કરી નાખશે તો જે ઔદ્યોગિક ક્ષેત્ર છે, ઉદ્યોગો છે, એમની વસ્તુની માંગ કેવી થઈ જશે, ઘટી જશે. તો હવે તમે જોશો તો અહીંયા શું જોવા મળ્યું કે એક તરફ ઉદ્યોગોને કાચો માલ જ મળ્યો નથી. આપણે પહેલાં જ વાત કરી દીધી કે ખેતી ક્ષેત્ર નિષ્ફળ ગયું છે, તો એમને કાચો માલ નથી મળ્યો. અને બીજી તરફ એમનું શું થાય છે કે લોકો એમની વસ્તુ જ નથી ખરીદતા. ઓકે, 52 બગડે છે ઉદ્યોગ ક્ષેત્રમાં. તો આથી આપણે કહી શકીએ કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્રને પણ નિષ્ફળતા અપાવે છે. એક કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો તમે જોયું કે કેટલું બધું લોસ થઈ શકે છે. એક તો ઊંચા ભાવ થઈ જાય છે શાકભાજીને એના બધા, બીજી બાજુ લોકોની આવક ઓછી થઈ જાય છે, ત્રીજી બાજુ શું થાય છે, વસ્તુની માંગ ઘટી જાય છે, ચોથી બાજુ શું થઈ શકે છે કે જે ઉદ્યોગ ક્ષેત્ર છે એમની વસ્તુ
શું બનતી નથી, માંગ નથી, એટલે એમની પણ આવક ઓછી થઈ જશે, એટલે કે ઔદ્યોગિક ક્ષેત્ર પણ શું થઈ જશે, એ નિષ્ફળ થઈ જાય છે. ચાર ટોપિક તો આપણે જોઈ લીધા, હજુ એટલું પૂરતું નથી, હજુ એક વસ્તુ બાકી છે, હજુ મસાલો બાકી છે. જુઓ તમે કે આ બંને ક્ષેત્રો પર જો માઠી અસર થાય, બંને ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર, આ બંને ક્ષેત્ર પર અસર થાય તો ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર, એના પર પણ અસર થાય છે. એમના એના પર પણ શું અસર હશે કે સેવાકીય માંગ અને આવકમાં ઘટાડો થાય છે, કારણ કે લોકો જોડે પૈસા જ નથી, હવે તો વસ્તુ જ નહીં ખરીદે, સેવા પણ નહીં લે એમને. જેમ કે ડૉક્ટરની સેવા ઓછી કરી નાખશે, બીમાર પડશે તો શું કહેવાય, જડીબુટ્ટી બનાવીને એ લોકો શું કરશે, પોતાનો ઇલાજ કરી નાખશે. એમની જોડે પૈસા નથી તો બાળકોને શિક્ષણ નહીં અપાવે, જેથી કરીને એમનો ખર્ચો બચી શકે. ઓકે, એક્સ્ટ્રા જે ખર્ચા છે એમની નહીં કરે, મીન્સ કે સેવાની પણ માંગ ઘટી જશે, એમની પણ આવક ઓછી થઈ જશે, જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમની પણ આવક ઓછી થઈ શકે. હવે આથી શું થાય છે કે આથી આપણે કહી શકીએ કે ભારતમાં જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો દેશનું જે આખું અર્થતંત્ર છે એ ખોરવાઈ જાય છે, ડખડ ઉખડ થઈ જાય છે. આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આખું હલી જાય છે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું. ઊંચા ભાવ, માંગ ઓછી, આવક ઓછી, ઔદ્યોગિક ક્ષેત્રમાં બગાડ થાય, સેવા ક્ષેત્રમાં બગાડ થાય, મીન્સ કે એ લોકોને નુકસાન જાય, તો આખું અર્થતંત્ર બગડી શકે છે. અને આનાથી એક્ઝેક્ટ ઉલટું કે જો કૃષિ ક્ષેત્ર સફળ જાય તો દેશ સેના પર જતો રહે, પ્રગતિના પંથે જતો રહે. આ કારણથી કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. તમને આ જે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ છે એમાંથી ઘણા ક્વેશ્ચન્સ નીકળી શકે છે. જેમ તમને પૂછાય કે દેશ કૃષિ ક્ષેત્રને દેશના કરોડરજ્જુ સમાન કહેવામાં આવે છે, સમજાવ, તો અત્યાર સુધી જેટલું આપણે ભણ્યા એ લખી કાઢવાનું. ઓકે, પછી એમ પણ પૂછાય કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઔદ્યોગિક ક્ષેત્ર પણ નિષ્ફળ જાય છે, સમજાવ, તો તમારે શું લખવાનું, જે આપણે અત્યાર સ્ટાર્ટિંગથી લઈને અહીંયા સુધી જે શીખ્યા એ લખવું પડે. અને જ્યારે મિત્રો સમજાવો એવું તમને પૂછાય, એક વાક્ય આપેલું છે કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્ર નિષ્ફળતા પાવે છે, આવું વાક્ય છે અને એને સમજાવવાનું કીધું છે, તો યાદ રાખવું કે આ જે વાક્ય જે છે, જે પ્રશ્નમાં આપેલું છે, એનો યુઝ લાસ્ટમાં થવો જોઈએ. મીન્સ કે પ્રશ્નો તમે જવાબ લખી રહ્યા છો એની એન્ડિંગમાં તમારે વાક્ય આવવું જોઈએ કે આથી કરીને કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા અપાવે છે, આવું વાક્ય લાસ્ટમાં આવવું જોઈએ, જેથી કરીને તમારો પ્રશ્ન કમ્પ્લીટલી પૂરો થાય. પછી એમ પણ પૂછાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા દેશના અર્થતંત્રને ખોરવાઈ નાખે છે, સમજાવ, તો આ પણ આપણે સ્ટાર્ટિંગથી લઈને લાસ્ટ સુધી અત્યારે અહીંયા સુધી લખવાનું રહેશે તમારે. ઓકે ને, લાસ્ટમાં લખવાનું કે આથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો દેશનું અર્થતંત્ર ખોરવાય છે, આવી લાઈન લાસ્ટમાં લખવી પડે. ઓકે, હવે આગળ જઈએ કે 1956થી ભારતમાં ઔદ્યોગિકરણના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. 1956 તમને યાદ હશે, આ વર્ષ શેનું હતું, બીજી પંચવર્ષીય યોજનાનું. ઓકે, અને બીજી પંચવર્ષીય યોજનાનું તમને ખબર છે કે એમાં શેની પર ભાર મૂકવામાં આવ્યો હતો, ભારે ઉદ્યોગો પર ભાર મૂકવામાં આવ્યો હતો, કે જેથી કરીને દેશને આગળ લઈ જઈ શકાય. પરંતુ છતાં પણ આપણે જોઈએ તો કે આજે પણ આપણો દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભલે સરકારે ઔદ્યોગિક ક્ષેત્ર પર આટલું ધ્યાન આપ્યું હોય, બટ સ્ટીલ આજે પણ આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ કહેવાય છે. આ આયોજનના પરિણામ રૂપે શું થયું કે ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની ખેતી ક્ષેત્રની નિર્ભરતા ઘટી છે. મીન્સ કે હવે ગવર્મેન્ટે શું કર્યું હતું કે જે સેવા ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર, મીન્સ કે ગૌણ ક્ષેત્ર જે છે, એમ એના પર ધ્યાન આપ્યું હતું, જેથી કરીને શું થયું કે અત્યારના સમયની વાત કરીએ, અત્યારે 2021ની, તો એકલું ખેતી ક્ષેત્ર જ નથી કે જ્યાં રોજગારી મળી રહે, આપણને અન્ય ક્ષેત્રો પણ છે જ્યાંથી આપણે રોજગારી સારી એવી મળી રહે છે, જેથી કરીને આપણે કહી શકીએ કે ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટ્યું છે. અન્ય ક્ષેત્રો પણ છે જ્યાંથી આપણે આવક કરી શકીએ છીએ, અન્ય ક્ષેત્રોમાં પણ આપણે ઉત્પાદન થઈ શકીએ છીએ, નિકાસ કમાણી થઈ શકે છે, જેથી કરીને આપણે કહી શકીએ કે ખેતી ક્ષેત્રનું ભારણ ઘટ્યું છે, નિર્ભરતા ઘટી છે. તેમ છતાં આજે પણ ભારતના અર્થતંત્રના વિકાસનો જે દર છે એ કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. આટલું બધું થયા હોવા છતાં પણ જે ભારતનો જે વિકાસનો દર છે એ કૃષિ ક્ષેત્ર પર આધાર રાખે છે. અને અહીંથી આટલી આપણને ખબર પડે છે કે કૃષિ ક્ષેત્ર કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા ભારત માટે. જો કૃષિ ક્ષેત્ર ના હોય તો આપણું ભારત કંઈ છે જ નહીં. ઓકે, કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ આ લેક્ચરમાં જોયું, બહુ જ મહત્ત્વનું હતું, મીન્સ કે લેક્ચર માટે અને ચેપ્ટર માટે પણ. મળશું હવે એક નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે, નવું ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સાથે. ત્યાં સુધી તમારે કરવાના છે જલસા, અને આવજો. બાય બાય.